હવે તમે લોકો ઘણા દિવસથી વાટ જોતા હતા કે અમારા લોકોનું નીટ 2023નું રિઝલ્ટ આવી ગયું છે, તો સ્ટેટ કોટા માટેની એડમિશન પ્રક્રિયા ક્યારે ચાલુ થશે? તો એ એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને રજીસ્ટ્રેશન માટેની અગત્યની તારીખ કઈ છે, કઈ કઈ સૂચના તમારે ધ્યાન રાખવું જોઈએ, એની સાવ સંપૂર્ણ માહિતી સરળ રીતે આપવામાં આવી છે. આ ચેનલમાં તમને લોકોને મેડિકલ છે, પેરામેડિકલ છે, એની તમામે તમામ અપડેટ છે એ સાવ સરળ રીતે આપવામાં આવે છે. એટલે ખાસ કરીને આ ચેનલમાં તમે લોકો નવા હોવ તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. તમે લોકો અમારું જો ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો, તેની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સાવ સરળ માહિતી માટે ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. હવે તમે લોકો ગમે એ બ્રાઉઝર ઓપન કરશો અને બ્રાઉઝરમાં તમે લોકો લખશો medadmgujarat.org. હવે એટલું લખશો એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થઈ જશે. એ વેબસાઇટમાં તમારે લોકોને અંડર ગ્રેજ્યુએટ એડમિશન લખ્યું છે ત્યાં તમારે જવાનું છે. હવે એના ઉપર ક્લિક કરશો એટલે આમાં તમને છે એ બધી વસ્તુ આપી છે. હવે પહેલી વસ્તુ જુઓ, તમારે લોકોને કઈ કઈ આપ્યું છે. પહેલું આપ્યું છે ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન બાય NMC ન્યૂ દિલ્હી. એટલે આ તમારું જે ગેજેટ હતું ને પહેલાં, એ ગેજેટની મેં તમને સરળ સમજૂતીનો વિડીયો બનાવી દીધો છે, એ આખું ગેજેટ પહેલાં આપ્યું છે. પછી બીજું શું આપ્યું છે, ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત, કઈ તારીખ છે, તમારે પિન ક્યાંથી લેવાનો છે, કઈ રીતે ખરીદી કરવાનો છે એ વસ્તુ. પછીની વસ્તુ છે લિસ્ટ ઓફ હેલ્થ સેન્ટર, તમારે લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા ક્યાં જવાનું છે, ફોર્મ ભરવા ક્યાં જવાનું છે, એ તમને હેલ્થ સેન્ટરનું આપ્યું છે. હવે ઓનલાઈન એડમિશન કઈ રીતે તમારું થશે એની આખી કાર્યપ્રણાલી આપી છે. પછી ઓનલાઈન એપ્લિકેશન અને રજીસ્ટ્રેશન માટેની સૂચના આપી છે, એની પ્રક્રિયા આપી છે, NRI કેન્ડિડેટ જે છે એમના માટેની સૂચના છે. પછી એક ઓથોરિટી લેટર છે એનું છે અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ એનું છે, એ તમારે લોકોને ફોર્મ ભરવાનું છે. તો આપણે લોકોએ પહેલાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત ઉપર ક્લિક કરીને જોઈ લઈએ કઈ કઈ તારીખો બધી આવી છે. રેડી, હવે તમારી સામે આ રીતનું જે પેજ છે એમાં ઓપન થાય છે. હવે એમાં શું લખ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2023-24 મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક કે હોમિયોપેથીમાં પ્રથમ વર્ષમાં તમારે પ્રવેશ લેવો છે તો એમના માટેની આખી પ્રક્રિયા. તો આમાં શું કીધું છે કે ધોરણ 12 જે લોકોએ બી ગ્રુપ સાથે પાસ કર્યું હોય કે AB ગ્રુપ સાથે પાસ કર્યું હોય અને NET UG 2023 આપેલી હોય તેમના માટે સરકારી ગ્રાન્ટીને કે સેલ્ફ ફાઇનાન્સમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીમાં તમારે લોકો છે એ રજીસ્ટ્રેશન માટેની જે જાહેરાત છે એ આવી ગઈ છે. તમારે ચારે ચાર બ્રાન્ચ તમારી છે, MBBS છે, BDS છે, BAMS ને BHMS, એમાં તમારે એક જ ફોર્મ ભરવાનું છે. દરેક કોલેજમાં અલગ અલગ જઈને અલગ અલગ ફોર્મ ભરવાનું નથી. હવે પહેલું શું આપ્યું છે, પ્રવેશ સમિતિની વેબસાઇટ ઉપર ઓનલાઈન પિનની ખરીદી. તો 15/7/2023 સવારે 10 કલાકથી 24/7/2023 સુધી તમે લોકો પિનની ખરીદી કરી શકશો. પિન ખરીદી કર્યા બાદ તમારે લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું છે. ક્યારે? તો કે 15/7 થી લઈને 24/7 સુધી તમે લોકો રજીસ્ટ્રેશન કરાવી શકો. અને હેલ્પ સેન્ટર ખાતે તમારે શું કરાવવાનું છે, તમારે અરજીની ચકાસણી કરવાની અને તમારે જે ડોક્યુમેન્ટની જે નકલ છે એ તમારે જમા કરવાની છે. 17/7/2023 સુધી તમે લોકો કરી શકશો. અને મેં તમને આ છે ને આ વસ્તુ મેં વિડીયો બનાવીને તમને પહેલાં સ્પષ્ટ કરી દીધી હતી કે કઈ કઈ રીતે તમારે ફી આવશે. મેં તમને જે પ્રમાણે કીધું એ રીતે તમારે ફી આવી ગઈ ને, પહેલાં તમારે લોકોને 1000 રૂપિયા છે એ તમારે ફોર્મના દેવાના રહેશે, બાકીના તમારે 10,000 રૂપિયા છે એ તમારે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ તરીકે મૂકવા પડશે. રેડી, એટલે 1000 રૂપિયા છે દરેક કેટેગરી માટે 1000 રૂપિયા જ રહેશે. રેડી, તમે આ છે એ તમારા નોન રિફંડેબલ રહેશે 1000 રૂપિયા, એટલે કે એ તમને પાછા મળવાના નથી. અને આ 10,000 છે એ તમને અમુક કન્ડિશનમાં પાછા મળશે. એ કઈ કઈ કન્ડિશન છે એનો પણ આપણે ડિટેલમાં વિડીયો બનાવેલો છે અને હજી પણ આપણે બનાવશું. રેડી, પછી ઉમેદવારે છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે શું કરવાનું છે, અરજીની ચકાસણી કરવાની છે અને પોતાના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે સબમિટ કરાવવાના છે. હેલ્પ સેન્ટર છે એ તમે શું કહો, સવારે 10 થી સાંજે 5 સુધી ખુલ્લું રહેશે. પછી આ જે લોકલ કોટાના ઉમેદવારો છે એમના માટે શું કરવાનું છે, અરજી કરવા માંગતા હોય તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા ઉપરાંત પણ લોકલ અમદાવાદના રહેવાસી છે તેવું પ્રમાણપત્ર તો સંબંધિત સંસ્થાના ડીન પાસેથી મેળવવું જરૂરી છે. એના પછી આમાં શું કીધું છે, સ્વનિર્ભર આયુર્વેદિક અને હોમિયોપેથી 15% ઓલ ઇન્ડિયા બેઠકના ઉમેદવાર માટે. હવે હોમિયોપેથીની કોલેજ હોય 100 બેઠક હોય એમાંથી 85% જે પ્રાઇવેટ બેઠક હોય એ કોના માટે એના મત રાખવાનું, સ્ટેટ માટે. અને 15% પ્રાઇવેટ કોલેજો હોય એમના માટે ગમે એ લોકો આવીને એપ્લાય કરી શકે. રેડી, આ વસ્તુ તમે ખાસ જોઈ લેજો. પણ જે લોકો NRI ઉમેદવાર છે એણે 10,000 રૂપિયા છે એનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવીને એડમિશન કમિટીની ઓફિસમાં જમા કરાવવાનો રહેશે. રજીસ્ટ્રેશન છે અને આગળની પ્રવેશ પ્રક્રિયા કે કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. એટલે હેલ્પ સેન્ટરની જે યાદી છે એ તમને આ વેબસાઇટમાં આપી દીધી છે. રેડી,
પછી આપણે લોકો જોઈએ છીએ લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર. હવે એના ઉપર તમે ક્લિક કરો છો તો તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થાય છે. હવે હેલ્પ સેન્ટર છે એનું લિસ્ટમાં તમે લોકો જોઈ શકશો, તમને લોકોને જે નજીક પડતી હોય 31 હેલ્પ સેન્ટર આપ્યા છે, એ 31માંથી ગમે એ તમે હેલ્પ સેન્ટર છે એ તમે પસંદ કરી શકો. રેડી, આ વસ્તુ સમજાઈ ગઈ. એના પછી આપણે જોઈએ છીએ એડમિશન કાર્યપ્રણાલી કઈ રીતે તમારે કરાવવાની છે. રેડી, તો ઓનલાઈન એડમિશન તમારું કઈ રીતે થશે એની પણ માહિતી આમાં તમને લોકોને આપી દીધી છે. રેડી, હવે આ રીતની તમે પીડીએફ ઓપન કરશો એટલે આમાં તમને શું કીધું કે પહેલાં તમારે લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું છે, પછી તમારે લોકોને પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની છે, પછી મેરિટ લિસ્ટ આવશે, જાહેરાત આવશે, ઓનલાઈન ચોઇસ ફિલિંગ કરવાની છે અને એડમિશનની ફાળવણી, ટ્યુશન ફી અને તમારે લોકોને ઓરિજિનલ પ્રમાણપત્રો છે એ તમારે સબમિટ કરાવવાના રહેશે. તમારે કઈ કઈ રીતે કરવાનું છે એનું પણ હું ડિટેલમાં વિડીયો બનાવી દઈશ કે તમારે કઈ કઈ રીતે ફોર્મ ભરવાના છે. રેડી, આ ડોક્યુમેન્ટ્સનો આપણે ઓલરેડી વિડીયો છે એ આપણે બનાવી જ દીધેલો છે. રેડી, એટલે આ વસ્તુ તમે ખાસ સમજી ગયા. પછી આમાં શું તમને એક મહત્ત્વની વસ્તુ કીધીશ, તમારે લોકોને આ વખતે મેઇન ફાયદો થઈ શકશે કે આ તમને મોક રાઉન્ડની જાહેરાત કરશે. રેડી, તમારા લોકોનો પહેલો રાઉન્ડ આવશે એ પહેલાં તમારા લોકોનો એક મોક રાઉન્ડ આવશે, એ એક પ્રકારનો પ્રેક્ટિસ રાઉન્ડ છે. એમાં તમને ગમે એ કોલેજમાં એડમિશન મળે છે તો એ એડમિશન તમારું કન્ફર્મ ગણાશે નહીં. આ વસ્તુની ખાસ નોંધ લેજો અને મોક રાઉન્ડ આવશે તમારા માટે બહુ ફાયદાકારક રહેશે. રેડી, પછી તમે નીચે આવી જશો તો રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા છે, એનઆરઆઈ કેન્ડિડેટની સૂચના છે, ઓથોરિટી લેટર છે, તમે ડોક્યુમેન્ટ સબમિટ કરાવો છો ત્યારે તમારે આપવાનો હશે. અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને તમારે લોકોને આ જે સર્ટિફિકેટ છે કોની પાસે લઈ જવાનું છે તો કે MBBS અને MD ડૉક્ટર પાસે જ લઈ જવાનું છે. સમજી ગયા, આ તમે છે MBBS છે અને MD ડૉક્ટર પાસે લઈ જવાનું છે, બીજા ડૉક્ટર પાસે કઢાવશો તો નહીં ચાલે. સરકારી કે પ્રાઇવેટ ગમે એ ડૉક્ટર હોવો જોઈએ પણ MBBS અને MD ડૉક્ટર હોવો જોઈએ, કાં અથવા MBBS હોવા જોઈએ અથવા તો MBBS ને MD ડૉક્ટર હોવા જોઈએ. એમની પાસે તમારે લોકોએ આ કઢાવીને લઈ જવાનું એટલે એ ભરી દેશે, એની જે પ્રકારની ફીસ હશે એ લોકો લેશે. રેડી, એટલે આ વસ્તુ તમને સમજાઈ ગઈ. અને તમારે લોકોને હજી પણ આપણે વધુ માહિતી માટેના વિડીયો આવવાના જ છે, એટલે આ ચેનલમાં તમે નવા હો તો આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.